માળિયાહાટીમાં રેલવે સ્ટેશન પાસેના અંડરપાસ બ્રિજનું ઈ ઉદઘાટન અને લોકાર્પણ કરાયું. માળિયાહાટીમાં કેશોદ તરફના રેલવે ફાટક નંબર 10ની બાજુમાં ₹3,32,00,000ના ખર્ચે બનેલ અંડરપાસ બ્રિજનું આજે બપોરે 12 વાગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઈ લોકાર્પણ કરેલ હતું. આ પ્રસંગે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા એક કાર્યક્રમ પણ યોજાયો. કાર્યક્રમમાં ભાવનગર રેલવેના મિકેનિકલ એન્જિનિયર વિજયભાઈ ભટ્ટ, માળિયાહાટીના આગેવાનો લક્ષ્મણભાઈ યાદવ, ઠાકરસિંહભાઈ જાવ્યા, મહેન્દ્રભાઈ ગાંધી, હનીરસિંહ સિસોદિયા, સરપંચ જીતુભાઈ સિસોદિયા, રાજુભાઈ ભાલોડિયા, દિલીપભાઈ સિસોદિયા, દેવજીભાઈ બેરા, રેલવે સલાહકાર સમિતિના સભ્યો મહેશભાઈ કાનાભાઈ, પ્રવીણભાઈ પાઠક, પીએસઆઈ ગઢવી સાહેબ, મામલતદાર શ્રી પટેલ સાહેબ, જીવાભાઈ લોકસેવક, પ્રિન્સિપાલ શ્રી શીતલબેન છગ, પ્રિન્સિપાલ બાલુભાઈ ભોજક, પ્રિન્સિપાલ શ્રી રશીલાબેન ઝાલા સહિતના આગેવાનો અધિકારીઓ હાજર હતા. સરકારી હાઈસ્કૂલ ચાણક્ય સ્કૂલ ગર્લ્સ સ્કૂલની બાળાઓએ અનેક જાતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા. સ્કૂલના બાળકોને ભાવનગર રેલવે ડિવિઝન પુરસ્કાર પણ અપાયા. કાર્યક્રમ સફળ બનાવવા ભાવનગર રેલવે ડિવિઝનના જયભાઈ અંધારિયા, મનીષભાઈ મહેતા, નિકુંજભાઈ સોલંકી, રાજેશભાઈ મકવાણા, જીગ્નેશભાઈ શ્રીનિવાસ સહિતના રેલવેના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી. વિડીયો કોન્ફરન્સ દ્વારા એલઈડી ટીવીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 1/2 કલાક સુધી તમામ નગરજનોએ રેલવેના વિકાસ અંગેનું ઉદબોધન સાંભળ્યું. બ્યુરો રિપોર્ટ, મહેશ કાનાબર, માળિયાના. આ કાર્યક્રમ જે થયો છે એમાં આપણા સંસદ સભ્ય, ધારાસભ્ય અને લક્ષ્મણભાઈ ના પ્રયાસોને કારણે જ આપણે અંડરપાસ મેળવ્યું છે, એટલે આપણે એને કહો પહેલા તાળીઓથી વધાવીએ. અને એ માટે રેલવે બોર્ડને, અધિકારીને અને આપણા મિનિસ્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.